तो समग्र सौराष्ट्र भरती महत्वपूर्ण खबर सामे आवती जोवा मळी रही छे। सौथी पहेला राजकोटना गोंडलनी वात करीशुं के ज्यां दोढ कलाकमां धोधमार 4 ईंच वरसाद पड्यो होय तेवी खबर सामे आवी रही छे। गोंडल मार्केटयार्डमां तो पाणी पण भराई गया हता। गोंडलना देरडी आसपासना विस्तारोमां वरसाद पड्यो, गाजवीज अने भारे पवन साथे आ वरसाद खाबक्यो होय तेवी खबरो छे। आखरे सौराष्ट्रमां पण मेघमहेरनी एंट्री थई रही छे अने गोंडलमां માર્કેટયાર્ડની તસવીરો તમે નિહાળી રહ્યા છો, આ સિવાય દેરડી જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની ખબર સામે આવી છે। આ તરફ ગોંડલમાં ભારે વરસાદથી ગરનાળામાં પાણી ભરાઈ ગયું હોવાની તસવીરો પણ હવે તમે જુઓ। ઉમવાડા રોડ પર આવેલ અંડરબ્રિજ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। એવા બધા બ્રિજ છે કે જે નવનિર્મિત હોય અને ત્યાં પાણી ભરાવા એ તંત્ર પર એક સવાલ પણ જરૂર ઉભો કરે છે। વાત હવે દેરડીની કરીશું કે જ્યાં ગોંડલ પંથકમાં જ્યારે વરસાદ પડી રહ્યો છે તો દેરડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે। ગાજવીજ અને ભારે પવન સાથે અહીં વરસાદ પડ્યો છે અને ધોધમાર વરસાદ હોવાના કારણે થઈને વાતાવરણમાં એકદમ આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખાસ હરખની હેલી જોવા મળી રહી છે। સંવાદદાતા અંકિત પોપટ ફોનલાઈન પર અત્યારે। અંકિત, ગોંડલ પંથકની સમગ્ર વરસાદની ખબરો વર્ણવશો? ચોક્કસ, યસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે। રાજકોટ જિલ્લાની જો વાત કરવામાં આવે તો જેતપુર, વીરપુર, જામકંડોળા અને ગોંડલ તાલુકામાં હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોંડલ શહેરની જ્યાં માત્ર દોઢ કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલ શહેરની અંદર પણ જે રાજમાર્ગો છે તે પાણી ભરાઈ ચુક્યા છે। ઉમરાળા રોડ પર જે અંડરબ્રિજ આવેલો છે તે સ્વિમિંગ પુલ બની ગયો છે અને લોકો જે સ્થાનિક લોકો છે તેની અંદર નાહતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે રીતે 4 ઇંચ વરસાદ ખાબક્યો છે તેનાથી કોઝવે ઉપરથી પણ પાણી છે તે વહી રહ્યા છે અને જેના કારણે ગોંડલનું જે વોરાકોટાળા ગામ છે તે હાલ અત્યારે સંપર્ક વિહોણો બન્યું છે। જી આભાર અંકિત, આ સમગ્ર માહિતી આપવા માટે। તો ગોંડલ પંથક અને આજુબાજુના વિસ્તારો જ્યાં વરસાદની આ તસવીરો તમે નિહાળી રહ્યા છો। રાજકોટ ગ્રામ્યના જ વધુ વિસ્તારોની વાત કરીશું જ્યાં જેતપુર, વીરપુર, જામકંડોળામાં વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી છે। જામકંડોળામાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ પડી રહ્યો છે। પીઠળિયા સહિતના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આખરે વરસાદની એન્ટ્રી થતા ધરતીપુત્રો સહિત સ્થાનિકો ખુશખુશાલ થઈ ગયા છે। વાત યાત્રાધામ વીરપુરની કે જ્યાં અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ પડ્યો હતો। આ ધોધમાર વરસાદી ઝાપટાને લઈને બાળકોએ નહાવાની મોજ માણી હતી અને મગફળીના વાવેલા પાક પર સારા વરસાદી ઝાપટા વરસતા જગતનો તાત ખેડૂત પણ ખુશખુશાલ થઈ ગયો છે। સારા વરસાદને કારણે વાતાવરણમાં હવે ઠંડક પણ પ્રસરી ગઈ છે। જૂનાગઢ જિલ્લાની વાત કરીએ, માણાવદરમાં ધોધમાર વરસાદ પડ્યો, 1 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બાંટવા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હોવાની ખબર સામે આવી છે। જૂનાગઢના જ કેશોદમાં અસહ્ય ગરમી બાદ બપોરે વરસાદની મેઘ સવારી આવી પહોંચી। કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો અને કેશોદમાં ઠંડા પવન સાથે વરસાદ પડ્યો। કેશોદમાં અસહ્ય ગરમી બાદ દરેક વિસ્તારોમાં વરસાદ પડ્યો અને રોડ રસ્તા પર પાણી વહેતું થયા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। તો વરસાદ થતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો અને કેશોદ તાલુકામાં વરસાદ થતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે। વાત હવે ગીર સોમનાથ જિલ્લાની, તો ગીર અને ગીરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। મોલી, ધોકડવા, શણાવાકિયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હોવાની ખબરો સામે આવી છે। ભારે ગરમીને ઉકળાટ વચ્ચે મેઘરાજાની પધરામણી થઈ હોવાની તસવીરો પણ જોવા મળી રહી છે। ગીર સોમનાથની જ વધુ વાત કરીએ જ્યાં લાંબા દિવસો બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જિલ્લાના અમુક વિસ્તારોમાં ઝરમર, અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધીમી ધારે મેઘરાજાની પધરામણી થઈ અને લાંબા દિવસો બાદ વરસાદી માહોલ થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ।
સૌરાષ્ટ્રના વધુ એક વિસ્તાર એટલે કે અમરેલીની વાત કરીએ, જ્યાં ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો. ડેડાણ, હનુમાનપુર, ત્રાકુડા, માલકનેશ સહિત ગામોમાં ધોધમાર વરસાદની ખબરો છે. 5 દિવસના વિરામ બાદ જગતના તાતને ખુશી મળી છે. વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. આગળ હવે અમરેલી જિલ્લામાં જ વરસાદી માહોલની વાત કરીએ. ધારીના, કુબડા, શિવડ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. ગીરકાંઠાના ગામોમાં મેઘરાજા મહેરબાન થઈ ગયા છે અને વાવણી બાદના વરસાદથી ખેડૂતો અહીંયા પણ ખુશ છે. અમરેલીના રાજુલામાં વરસાદ પડ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હિંડોરણા, મોટા આગરિયામાં વરસાદ પડ્યો છે. છતડિયા, ખાખબાઈ સહિતના ગામોમાં મેઘમહેરની તસવીરો જોવા મળી રહી છે.